મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામથી સાંસદ મનસુખભાઈ વસાવાની આગેવાની હેઠળ નીકળેલ ગાંધી સંકલ્પ યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ યાત્રા દરમિયાન નગરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ નગરજનો જોડાયા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીને જન્મજયંતિને 150 વર્ષ પૂર્ણ થયા. આ 150 વર્ષની જન્મજયંતિ ઉજવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં તમામ લોકસભામાં ગાંધી સંકલ્પ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે અને સમગ્ર દેશની અંદર તમામ લોકસભામાં તમામની અનુકૂળતાએ ગાંધી સંકલ્પ યાત્રા નીકળી ચૂકી છે. ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ લોકસભામાં આ 7 વિધાનસભાને કવર કરતી આ ગાંધી સંકલ્પ યાત્રા ગઈકાલે જંબુસર તાલુકાના કારેલી ગામેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ગઈકાલનો આખો દિવસ 4-5 ગામોનો અમારો પ્રવાસ થયો. બહુ ભવ્ય સ્વાગત થયું છે. ગાંધીજીના વિચારોની સાથે ભવિષ્યનું ભારત કેવું હોવું જોઈએ એ નરેન્દ્રભાઈ મોદીની જે કલ્યાણકારી યોજનાઓ છે, ગરીબલક્ષી યોજનાઓ છે, સ્વચ્છતા અને આરોગ્યની જે યોજનાઓ છે એના પર દેશના પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી જે દેશને જે સંદેશો આપી રહ્યા છે એ સંદેશો અમે આ યાત્રા દ્વારા લોકોને આપીએ છીએ અને દેશના વિકાસમાં બધા જ લોકો સહયોગ કરે. ભારતીય જનતા પાર્ટીના લોકો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો, અલગ અલગ ગાંધીવાદી સંસ્થા સાથે જોડાયેલા લોકો પણ આ યાત્રાને સમર્થન કરે એવી અમે અપીલ કરી રહ્યા છીએ. અને આજે આમોદ શહેરમાં આ યાત્રા પ્રવેશી ચૂકી છે. આમોદમાં પણ એક કાર્યક્રમ થયા છે. સ્વચ્છતા પર ગાંધીજી ખૂબ ભાર મૂકે છે, નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતા પર ખૂબ ભાર મૂક્યો છે. તો સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અહીંયા અમે સફાઈનો કાર્યક્રમ આ મોદીમાં અમે કરવાના છીએ. ત્યાર પછી આગળ પ્રસ્થાન થશે યાત્રા. પણ યાત્રા ખૂબ સરસ રીતના ચાલી રહી છે અને જ્યાં પણ જઈએ ત્યાં ખૂબ સરસ આવકાર મળી રહ્યો છે. યાત્રાની પૂર્ણાવતી 21 તારીખે સિલંબા મુકામે થવાની છે અને આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં યાત્રા જાય ત્યાં પૂર્ણ સહકાર બધાનો મળે એ આશા રાખું છું. આ યાત્રા સાહેબ આમોદથી નીકળે હવે ક્યાં જશે? આમોદથી સરભાણ જઈશું. સરભાણથી પછી આમોદ તાલુકાના ગામો પૂર્ણ કરીને બપોર પછી 3-4 વાગ્યા પછી કરજણ તાલુકામાં પ્રવેશશે અને રાત્રિ મુકામ કરજણ છે. પછી બીજા દિવસે ભરૂચ તાલુકામાં બાલેજ પટ્ટીનું કવર થશે.